સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં રજૂ થયેલા તમામ બાર કામોને સમિતિએ મંજૂરીની મોર મારી હતી. સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી, જેમાં દિવાળી પહેલા મળેલી સાપ્તાહિક સાધારણ સભામાં વિવિધ બાર કામો રજૂ કરવામાં આવ્યા હતા, જે તમામ કામોને સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂરીની મોર મારી હતી. જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ વિગતવાર માહિતી આપી હતી. આજે 4 કલાકે સ્થાયી સમિતિની મિટિંગ મળી હતી. સ્થાયી સમિતિમાં કુલ્લે આજે 12 કામ હતા, 12 કામ મંજૂર કરવામાં આવ્યા હતા. એમાં મુખ્ય એક મોબિલિટી રિલેટેડ એક કામ હતું, જેમાં 2016થી સુરત મનપા અને સુડાના વિસ્તારમાં સિટી બસ BRTS પરિવહન બાબતમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. 2016થી શરૂ હતો. 2016માં આપણે ત્યાં લગભગ મુસાફરોની સંખ્યા 25,000 જેવી હતી, તે અત્યારે 2018માં લગભગ 2.25 લાખ સુધી આપણે પહોંચ્યા છીએ. એટલે લગભગ 10 ટાઈમ્સ વધારે સંખ્યા આપણે કરવામાં સફળ થયા છે. પરિવહન બાજુ ને એમાં વધારે સર્વે કરાવવાનું કારણ એ હતું કે બસ સર્વિસની લીધે કે ટ્રાન્સપોર્ટેશનની લીધે ટ્રાફિકનું ભારણ ઓછું થાય છે, પાર્કિંગની સમસ્યા ઓછી થાય છે, અને મુખ્ય જે એક છે પર્યાવરણને લગતું કે પ્રદૂષણ, એનું બી વાતાવરણમાં જે અસર આવે છે તે ઓછી થાય છે. એટલે આ સર્વે દ્વારામાં કે 2046 સુધી કેવી રીતે બસ સર્વિસીસને કે ટ્રાન્સપોર્ટેશનને આપણે વ્યવસ્થિત લોકો સુધી પહોંચાડી શકીએ તે બાબતે એક સેફ્ટ એજન્સી દ્વારા આખું સર્વે કરવામાં આવી રહ્યો છે. તે બાબતનું એક કામ હતું. તેમાં ઘણા બધા મુદ્દા હતા. સુરતમાં કુદરતી રીતે રસ્તાઓનું નેટવર્ક સારું હોવાને કારણે પરિવહનની જે કનેક્ટિવિટી કે એનું ટ્રાન્સપોર્ટેશન છે તે ઇઝી છે એવું અમારું માનવું છે, અને મુસાફરોને સગવડભર્યું ટ્રાન્સપોર્ટેશન મળી રહે એટલે આપણે સરળ પરિવહન સમૃદ્ધ જીવન એના અંતર્ગત એક સ્લોગન નક્કી કરીને આમાં આગળ વધવા જઈએ. એમાં ભવિષ્યમાં તો આમાં ઘણા બધા ઇસ્યુઝ એવી રીતે લીધે કે મેટ્રો આવશે, અહીંયાથી જે સુરતને અડીને સુડા વિસ્તારમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થશે, એ ઘણા બધા મુદ્દા આમાં ચર્ચી લેવામાં આવ્યા છે. પણ મુખ્ય મુદ્દો અત્યારનો જે હતો કે ટ્રાન્સપોર્ટેશન કેવી રીતે સરળ બનાવી શકાય, એમાં એક બે મુદ્દા એવી રીતે લેવામાં આવ્યા હતા કે અત્યારે જે એક્સિડન્ટ થઈ રહ્યા છે તે એવા જંકશન થોડા એ જે ક્લિયર કરીને કે ભાઈ એમાં કઈ રીતે ઓછા એક્સિડન્ટ થાય તે બાબતે ધ્યાન આપવું, એવી ખાસ સૂચના આપવામાં આવી હતી. એ બાબતે જે તે ખાતા જ્યાં સૂચના આપવાની હતી તે સૂચના આપવામાં આવશે. સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભામાં રજૂ થયેલા તમામ કામોને સમિતિએ મંજૂરીની મોહર મારી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.